आजे श्रावण महीनाना बीजा सोमवारने લઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અને જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા વધુ પ્રબળ બનતી જાય છે, જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવા આપી રહ્યા છે। કારણ કે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે। અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તોનો ઘસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે। તે પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે। સોમનાથ અમે હમણાં 15 દિવસ પહેલા જ આવ્યા, પણ અમે ગોપી મંડળ ને બધા સાથે અમે આવ્યા છીએ અને દર્શન કરવા અમે લઈને સાક્ષાત વધારે લાગ્યો છે। હા, મહાદેવના સાક્ષાત જાણે દર્શન અહીંયા આગળ અમે તો જાણે ભગવાન પાસે પ્રત્યક્ષ જાણે વાતચીત કરી હોય એવો અનુભવ થયો અને ખૂબ આનંદિત થયા છીએ। અને પ્લસ આ પવિત્ર શ્રાવણ માસમાં અમને ઉપવાસની સાથે મહાદેવના આશીર્વાદ મળ્યા હોય એવી અનુભૂતિ થઈ છે। મહાદેવને એક પ્રાર્થના કરી કે અમને સર્વેને સુખ શાંતિ સમૃદ્ધિમાં સદાય તમારા આશીર્વાદ મળતા રહે અને સૌનું કલ્યાણ કરે કલ્યાણકારી મહાદેવની। અમે નાવદરા ગામેથી આવ્યા છીએ, મારું નામ જ્યોત્સના છે। અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને બીજો સોમવાર છે, અમને દર્શન કરીને ખૂબ આનંદ થાય છે। અમે અમારા ગામેથી ચાલીને આવ્યા છીએ એટલા માટે અમને ખૂબ આનંદ થાય છે કે અમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે। નાવદરાથી ચાલીને આવ્યા છીએ, અમે 8 કિલોમીટર ચાલીને આવ્યા છીએ, બીજા સોમવારને જ આવ્યા છીએ અમે। આજે બીજો સોમવાર છે, શું મહાદેવને પ્રાર્થના કરી? અમે મહાદેવને એવી તો બહુ પ્રાર્થના નથી કરી, પણ એ આપે એટલું ઘણું છે અમારા માટે। આજે કેવો માહોલ સોમનાથમાં? અમને સોમનાથમાં ખૂબ સારો માહોલ છે અને અમને ખૂબ મજા આવે છે, અહીંયા ફરીને મારું મન હળવું થાય છે। શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવ્યું છે। ત્યારે પ્રથમ પહોરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો જાણે કે બે બાકરા બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર, આંકડો, પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે। અને દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને પાવન કરતા જોવા મળશે। मेरे को एक सपना आया था, जब से मैं बहुत दिन से 30-35 साल हो गया मुझको द्वारकाधीश ने बुलाया था, और आज सावन का सोमवार के अंदर मुझको जो सोमनाथ भगवान का दर्शन मिला, जो ज्योतिर्लिंग में प्रथम ज्योतिर्लिंग है, इसी प्रकार मुझे अंतिम ज्योतिर्लिंग जो 12वें ज्योतिर्लिंग है वो नागेश्वर भगवान है। ये सब मुझे कपड़ी सपने में भी नहीं सोचा था, अद्भुत अविश्वसनीय अकल्पनीय मेरे यात्रा हुई है। मेरे पूरे परिवार के साथ हूँ, मेरे दोनों बेटे मेरी बहुएँ साथ में हैं, पोते पोती साथ में हैं। जो 35 साल पहले मुझे भगवान ने दिखाया था कि दृश्य सपने में, वो मेरा आज पूरा हो गया। मेरे को जन्नत मिल गई दुनिया की, सबसे ज़्यादा आनंद आया मुझे परिवार के साथ, क्योंकि सोमनाथ भगवान का दर्शन और वो भी श्रावण मास का सोमवार, अकल्प मतलब सोच ही नहीं सकता था कभी जीवन में। मेरे को सब कुछ मिल गया, पूरा जीवन का आनंद आ गया, ऐसा तो स्थान है। बोल तो बाबा सोमवार, सोमवार का तो दिन, श्रावण का सोमवार और भोलेनाथ की नगरी, देव का देव, महादेव का दर्शन आदमी को मिलता ही नहीं है। जन्म के बाद 12 ज्योतिर्लिंगों में दर्शन हो जाए उसके तो मोक्ष को प्राप्त हो जाता है, इसलिए लोक बागों का तो यहाँ पे अनंत ऐसा जमावड़ा है, लाखों आदमी आएगा दर्शन करेगा शाम तक, और खूब आनंद है। व्यवस्था बहुत उत्तम रहती है यहाँ पे, देखा हमने, कहीं धक्का धूमी नहीं, कुछ नहीं। ओके ओके, अहमदाबाद थी आऊँ छू, अने आज सोमवार छे, महादेव ना दर्शन करीने घणो आनंद थयो छे। એનો લાવો લેવો સોમવારના દિવસે જે દર્શનનો લાવો લેવો બહુ સારું કહેવાય છે। ભીડભાડ છે પણ લેડીઝોમાં બહુ ભીડભાડ નથી અને સરસ રીતે શાંતિથી દર્શન ભોળાનાથના થાય છે। મહાદેવને પ્રાર્થના, જે મહાદેવ આપે તે આપણા માટે બહુ જ છે।